અંબાજી ભુવાજી હનુમાનભાઈ સાહેબજી એમને વધાવીએ. જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ કિનાબેન ગાડિયાનો સન્માન દેવજીજી કરશે. ક્ષત્રિય સમાજ નું ભવિષ્ય, યુવાઓના રામાર, અમારા માર્ગદર્શક એવા ડોક્ટર ઇન્દ્રજીસિંહ હું ભરતની ધરતી ઉપર આપ સૌ કાર્યકર્તાઓને વધાવરાઉ. સાથે સાથે જાગીરદાર સમાજના અમારા મોભી અને અમારા એકદમ મોમાં થયેલા દીપસિંહ મામા, કોંગ્રેસ પાર્ટીના પ્રમુખ, પૂર્વ જિલ્લા પ્રમુખ પીનાબેન, પાર્ટીના અધ્યક્ષ ભરતસિંહજી, પૂર્વ ધારાસભ્ય નથાબા ગુલાબસિંહભાઈ, જાગીરદાર સમાજના વિરાજમાન સૌ સંચેત મહાનુભાવો, ભરત મુકોમે આપ સૌને મળવાનો મોકો મળ્યો. આજના દિવસે આપ સૌના આમંત્રણને મૌન આપીને આપ સૌની વચ્ચે આવવાનો મોકો મળ્યો. ઈસા ખાતે ક્ષત્રિય સમાજની એકતાના દર્શન કરી અને આખા ગુજરાતમાં જો ડંકો કોઈ વગાડ્યો હોય તો ભરત ગામને આભાર માનવા આવ્યા છો. મોટા ભેદભાવ બધા દૂર કરી અને આપણે સૌ એક જાતે ઉપર આવી અને આપણી સમાજને એક દિશામાં લઈ જઈ અને એક તરફી બધા આપણે સૌ રહીએ, આપણું ભવિષ્ય સૌ બધા ભેગા થઈ સમગ્ર ક્ષત્રિય છે ખૂબ જાગીરદાર સમાજને મૌને છે, ક્ષત્રિય સમાજને મૌને છે. ત્યારે આપણે સૌ તમામ કોમોને ભેગી રાખી અને આપણું એક વટવૃક્ષ ભવિષ્યનું બનાવીએ અને આપણા બહેનીબેન આપણા નેતાના હાથ મજબૂત કરીએ. આજના દિવસે આપ સૌએ જે સન્માન કર્યું તે બદલ હું ગિરિરાજસિંહ આપનો હૃદયથી કોટી કોટી વંદન કરી આભાર માનું છું. જય જય ભારત. આપણા જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ આદરણીય ભરતસિંહભાઈ, પૂર્વ ધારાસભ્ય નથાભાઈ, ભાગીદાર સમાજના બનાસકાંઠાના પ્રમુખ આદરણીય દીપસિંહ બાપુ, નિયોજનના સરપંચ અને યુવા આગેવાન આદરણીય ગિરિરાજસિંહજી, સદીની અંદર જાગીરદાર સમાજ પણ શિક્ષણ તરફ ધ્યાન આપે, આજે શિક્ષણ પણ જરૂરી છે. બનાસકાંઠા જિલ્લામાં જેમ આપણે સૌએ કહ્યું કે બધા સમાજ ને આપણે સાથે લઈને ચાલીએ છીએ ત્યારે